ના દાઠા રોજિયા ગામના રસ્તા ઉપર આવેલ નદી બે કાંઠે થતા અવજવર બંધ સામે કાંઠેથી લોકોને જેસીબી મશીનના સહારે ગામમાં પહોંચાડવાની પડી ફરજ વિદ્યાર્થીઓ દર્દીઓ ગામજનો અટવાયા દાઠા પંથકમાં ધોધમાર વરસાદના કારણે રોજિયા દાઠા રોડ ઉપર આવેલ નદીમાં પૂરના કારણે અવજવર બંધ ગામજનોએ ઉગ્ર આક્ષેપ આક્રોશ સાથે ઠાલવી વેદના ક્યાં છે અધિકારીઓ પદાધિકારીઓ હવે ક્યારે રોજિયા ગામની જનતાને પડતી મુશ્કેલીઓનો અંત આવશે તળાજાના રોજિયા ગામ લોકોના જણાવેલ મુજબ દાઠા રોજિયા રોડ પર ગામ નજીક નદી પસાર થાય છે નદીમાં પૂર આવતા રસ્તો બંધ થઈ ગયો હતો સ્થાનિક લોકોને જેસીબી મશીન દ્વારા સામે કાંઠે પહોંચાડવા પડ્યા આજે દાઠા પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડતા નદી બે કાંઠે થઈ હતી અને વધુમાં ગામ લોકોએ જણાવેલ મુજબ માત્ર સામાન્ય વરસાદ પડે અને નદીમાં પાણી આવે એટલે રોજિયા ગામ વિખૂટું પડી જાય છે અને ખાસ કરીને દર્દીઓ અને વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે આ કાંઠે હોય આ કાંઠે અને સામેના કાંઠે હોય તે સામેના કાંઠે જ ના છૂટકે રહેવું પડે છે આજે રોજિયાના ગામજનોએ ઉગ્ર રોષ આક્રોશ સાથે જણાવેલ કે અવારનવાર તંત્રને ધ્યાન દોરેલ છે કે નદી ઉપર ઊંચો પુલ બનાવવામાં આવે પરંતુ આજ સુધી ઉકેલ ન આવતા આજે ગામજનો મુકાયા મુશ્કેલીઓમાં ગામજનોએ જણાવેલ મુજબ આ નદીમાં સામે કાંઠે જવામાં કોઈ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદાર તંત્ર રહેશે આપ જોઈ શકો છો આ ગામના લોકોને સામે કાંઠે પહોંચાડવા જેસીબી મશીનનો સહારે લઈ જવા પડે છે જ્યારે વિદ્યાર્થીઓ દર્દીઓ ગામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ ગંભીર પ્રશ્નોનો નો ઉકેલ નહીં આવે તો રોજિયા અને આસપાસ ગામડાઓના લોકોને આંદોલન કરવાની ફરજ પડશેની ચીમકી આપી હતી નદીમાં પૂર હોય અને સામે કાંઠે જવા કોઈ પ્રસૂતા મહિલાઓને લઈ જવા હોય અથવા દર્દીઓ હોય અથવા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા